विद्यार्थियों जय स्वामीनारायण, जो मुद्दा नी वात करता था एमा आकृति मा थोड़ी भूल हती। आकृति मा जो सुधारो करवानो आवे ए सुधारेली आकृति मैं तमने व्हाट्सएप करेली छे। खाली ગયા વખતે વિદ્યાર્થી એટલી ભૂલ કરેલી છે જેમાં થીટા હોય ત્યાં ફાઈ મૂકવાનો, ફાઈ ની જગ્યાએ ભૂલથી થીટા લખીને આખી આખી આકૃતિ છે એ ભૂલ વાળી થઈ ગઈ। એમાં પણ થોડી આગળ વાત કરીએ, મેં તમને વોટ્સએપ થી આકૃતિ કરી છે, આકૃતિ વોટ્સએપ થી મોકલાવી છે, બરાબર એ આકૃતિ ઉપર જ આપણે વાત કરીએ પછી આગળના મુદ્દા લઈશું। ચલો એ આકૃતિ તમારે આગળ શેર કરું છું, પેલા આકૃતિ સમજી લઈએ પછી ફરીથી આગળની થિયરી એ સમજીશું। જો વિદ્યાર્થીઓ આ એક પ્રવાહધારિત રિંગ છે, એ પ્રવાહધારિત રિંગ ને કારણે રિંગના અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે। આખી રિંગમાંથી આ જેટલો પ્રવાહ પસાર થાય, આખી રિંગની લંબાઈ ધારો કે એલ જેટલી છે એટલે પરિધિની લંબાઈ, તો આખી રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે પહેલા આપણે રિંગનો ખંડ ધારી લઈએ। રિંગના ખંડને કારણે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો રિંગના ખંડ ઉપરની બાજુ ધારો આઈડીએલ, બરાબર। એટલે મેં તમને કાલે જે આકૃતિ બતાવી હતી કે માનો કે એક રિંગ હોય, તો એ રિંગ નો ઉપરની બાજુ જે ખંડ આવે છે એ આઈડીએલ છે। એ આઈડીએલ ખંડ વડે બિંદુ પી પાસે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવા આઈડીએલ ખંડથી બિંદુ પી ના અંતરની જરૂર પડે। આકૃતિની ભૂમિતિ પરથી આ રિંગ છે એની ત્રિજ્યા સ્મોલ એ જેટલી છે અને રિંગના કેન્દ્ર ઓ થી અક્ષ પર આવેલા બિંદુ પી સુધીનું અંતર એક્સ જેટલું છે, તો આ વિકર્ણ થાય આર, એ આર ની કિંમત મળે એક્સ, એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આખાનું વર્ગમૂળ। આ આઈડિયલ ખંડને કારણે આ બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સદિશ ડીબી હોય, અહીંયા ડીબી છે, અહીંયા પણ ડીબી આવે। જેવી રીતે ઉપરની બાજુ તમે એમ બિંદુએ ખંડ ધારો છો એવી જ રીતે તમે એન બિંદુએ પણ ખંડ ધારી શકો, બરાબર। તો તમારે આ માનો કે રિંગ હોય તો ઉપરની બાજુથી દિશા તમારી બાજુ આવતી, નીચેની બાજુ દિશા છે ને વિરુદ્ધમાં જાય, તમારા હાથમાં જાય એટલે રિંગ બનાવીને તમે જો અહીંથી ખંડ ધાર્યો હોય પ્રવાહધારિત, તો ઉપરનો સદિશ જો આમ આમ જતો હોય બહાર જતો હોય તો નીચેનો સદિશ આપણી તરફ આવે, અથવા આ રીતે દિશા લ્યો નીચેનો સદિશ બહારની તરફ લ્યો તો ઉપરનો સદિશ આપણા તરફ આવે। એટલે આ આઈડિયલ ખંડ અને આ આઈડિયલ ખંડ ની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર પણ એના થોડાક વિરોધક મળે। ખરેખર એવું છે કે આ ખંડ છે એ માનો કે બહારની તરફ આવે, અહીં ધ્યાન આપજો, હવે આ આ ડોટેડ લાઈન ચુંબકીય રેખા બતાવી છે ને એ ચુંબકીય રેખા તમે સમજો ને તો જ તમે ડીબી ની દિશા સમજી શકો। આ આઈડિયલ ખંડ છે એ બહારની તરફ આવે છે, તમે એવી રીતે પેન પકડો, તમારા હાથમાં પેન પકડો જમણા હાથમાં, જેનો પોઈન્ટ છે તમારા તરફ આવતો, એટલે અંગૂઠો તમારા તરફ રાખવો પડે। માનો કે રિંગ નો એક ખંડ છે, માનો કે આ રિંગ છે આપણી પાસે આ રિંગ, અને રિંગ નો એક ખંડ છે અને ખંડ એ આઈડિયલ છે, આઈડિયલ ખંડ આપણે પેન તરીકે ધારી લઈએ, તો પેન છે ને ખંડ તરીકે ધારો તો ચુંબકીય રેખાઓ જો પેન ની ફરતે આ રીતે આવશે, એટલે આને ખંડ તરીકે ધારો તો આંગળીઓ છે આ રીતે આમ ફરીને આમ આવશે, આમ આવશે, આમ ફરીને આવે, એટલે અહીંયા આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ જાય કે ન જાય, એટલે આ ડોટેડ લાઈન ખંડ ધારી લો ને તો ચુંબકીય રેખા આ રીતે આમ જો કર્સર કઈ રીતે ફરે છે એ રીતે ચુંબકીય રેખાઓ ફરતી હોય, ખાલી આ એમ બિંદુના ખંડ માટે। એન બિંદુનો ખંડ ક્યાં છે, તો એન બિંદુનો ખંડ છે એ અંદરની તરફ છે, એટલે વિરુદ્ધમાં પેન મૂકો, આમ પેન મૂકો, ઊંધી પેન મૂકો, એટલે એના વડે ઉદ્ભવતી ચુંબકીય રેખાઓ અહીંથી આમ જતી હોય, આમ ખ્યાલ આવ્યો।
અને એ બે ચુંબકીય રેખા બિંદુ પી પાસેથી પસાર થાય એના સ્પર્શક તરીકે આપણે લીધા, એને ડીબી તરીકે બતાવવાના છે. એટલે તમારે ડીબી એવી રીતે સેટ કરવું પડે વિદ્યાર્થીઓ કે આર અને ડીબી, ધ્યાન આપજો, ડીબી એ રીતે સેટ કરવું પડે કે આ જે આર ની રેખા અને ડીબી ની રેખા વચ્ચેનો ખૂણો કેટલો બને, પાઈ બાય ટુ. આ રીતે આકૃતિ સેટ કરવી પડે જે આપણી ઝેરોક્સ ની આકૃતિમાં થોડીક ત્યાં ભૂલ થઈ છે, બરાબર વિદ્યાર્થી, એ અહીં પાઈ બાય ટુ મેન્ટેન નથી કર્યો. હવે આ ફાઈ કેવી રીતે આવ્યો સમજો, હા તો લોચો તો ત્યાં જતો, તો એ અને આર વચ્ચે એટલે તો આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો થીટા છે અને થીટા બરાબર પાઈ બાય ટુ છે, એ તો આપણે જાણીએ છીએ. એ અને આર વચ્ચેનો ખૂણો થીટા છે અને એ પાઈ બાય ટુ હોય, બરાબર. કારણ કે આ આઈડિયલ છે કઈ દિશામાં છે, ઝેડ ની દિશામાં છે, અને આર છે કઈ દિશામાં આવે, તો આર છે કયા સમતલમાં આવે, એક્સ વાય સમતલમાં આવે. એટલે એક્સ વાય સમતલ છે, ઝેડ સમતલ ને કેવું હોય, લંબરૂપે હોય, બરાબર. એટલે ઝેડ અને એક્સ વાય, કારણ કે આર છે એક્સ વાય સમતલમાં થયું, એટલે એક્સ વાય સમતલ અને ઝેડ ની દિશા કેવી હોય, પરસ્પર લંબ, એટલે થીટા છે એ 90 નો થશે. હવે ધ્યાન આપો, આર અને એ વચ્ચેનો ખૂણો ફાઈ છે વિદ્યાર્થીઓ, આર અને એ વચ્ચેનો ખૂણો ફાઈ છે. પછી આ ખૂણો કેટલો છે, પાઈ બાય ટુ. તો આ ખૂણો કેટલો થાય, કારણ કે ત્રિકોણમાં ત્રણ નો સરવાળો કેટલો થાય, 180, એટલે આ કેટલો થશે, પાઈ બાય ટુ માઇનસ ફાઈ. આ ત્રિકોણ કમ્પ્લીટ થઈ ગયું, કયું ત્રિકોણ, એમ ઓ પી. તો ત્રિકોણ એમ ઓ પી માં ખૂણો એમ બરાબર ફાઈ છે, પછી ખૂણો ઓ બરાબર કાટકોણમાં પાઈ બાય ટુ છે, તો ખૂણો પી બરાબર શું થાય, તો કે પાઈ બાય ટુ માઇનસ થીટા. હવે વિદ્યાર્થી ખાસ ધ્યાન આપજો, અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો કુલ સરવાળો કેટલો હોય, 180 હોય કે ન હોય, એટલે આ પાઈ બાય ટુ માઇનસ થીટા, અને આ આપણને કેટલો દેખાય છે, બે વચ્ચેનો ખૂણો 90, બરાબર. તો આ પાઈ બાય ટુ માઇનસ થીટા, આ પાઈ બાય ટુ, અરે આ પાઈ બાય ટુ માઇનસ ફાઈ, આ પાઈ બાય ટુ, અને આ ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડે, પાઈ મૂકવા પડે. તો બધાનું સાદરૂપ આપો, અહીંયા તમે કેટલો ખૂણો મૂકો ત્યારે પાઈ થાય, તો ફાઈ મૂકવું પડે. અહીંયા ફાઈ મૂકો, અહીંયા પાઈ બાય ટુ મૂકો, અને પાઈ બાય ટુ માઇનસ ફાઈ મૂકો, એટલે બધાનો સરવાળો કરો તો કેટલો થશે, માઇનસ ફાઈ ને પ્લસ ફાઈ કેન્સલ થયા, પાઈ બાય ટુ પ્લસ પાઈ બાય ટુ 180 થઈ ગયા, એટલા માટે આ ખૂણો ફાઈ થાય. આ લોજિક છે. હવે જેની સાથે ખૂણો બનાવે એ કયો બને, કોસ થીટા. એ સિવાયનો કયો ઘટક બને, સાઈન થીટા, બરાબર. એ રીતે અહીંયા પણ આ ફાઈ છે, આ પણ ફાઈ હોય, બરાબર. એટલે આ કોસ થીટા, આ સાઈન થીટા. બાકીનું તમને ખબર છે કે આ સાઈન ઘટક છે પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એટલે એકબીજાને અસર નાબૂદ કરે નહીં. પરિણામી અસર માત્ર કોને જોવા મળે, ડીબી કોસ ફાઈ ની. તમને એમ થાય સાહેબ, ડીબી કોસ ફાઈ પ્લસ ડીબી કોસ ફાઈ બે વાર ન કરવું પડે, પણ આપણે સંકલન કરવાના છીએ એટલે બે વાર કરવાની જરૂર નથી, કારણ કે આ તો બે ઘટકો ધ્યાનમાં લે, રિંગ ઉપર તો ઘણા ઘટકો આપણે ધારી શકીએ ને, અને બધા ઘટકોના સાઈન ઘટકો શું થાય, પરસ્પર નાબૂદ થાય. આપણે ડાયપોલની થિયરીમાં પણ આવું લોજિક વાપર્યું હતું, બરાબર. બધાના સાઈન ઘટકો નાબૂદ થાય, બરાબર, અને એના કોસ ઘટક છે એનો આપણે શું કરવું પડે, સરવાળો કરવો પડે, ત્યારે આપણે પરિણામી કોસ ની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે, એટલે એક્સ ની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે, બરાબર. હવે આ આકૃતિમાં વિદ્યાર્થી કોઈને કઈ ક્વેરી હોય તો રાઇઝ હેન્ડ કરશે. અમે જે આકૃતિ સમજાવી એમાં જો કોઈ ક્વેરી હોય તો રાઇઝ હેન્ડ કરે. છે કોઈને કઈ પ્રશ્ન, જોઈ લો એક વખત ફરીથી, પછી એના મુદ્દાઓ આપણે એક વાર રિપીટ કરીએ. આકૃતિની ભૂમિતિ પછી મેથેમેટિક્સ ના સ્ટેપ કઈ રીતે મુકાય એના ઉપર જવું છે. તો આપણે આગળના પિરિયડમાં શનિવારે આકૃતિમાં થોડાક, મેં તમને એ દિવસે પણ કીધું હતું, આકૃતિમાં થોડી ભૂલ છે એટલા માટે આ વસ્તુ આપણને થોડી હેરાન કરે છે. તો આકૃતિ ક્લિયર, બરાબર. હવે આપણે તમારે જે ઝેરોક્સમાં આકૃતિ આપી છે એ આકૃતિની વાત કરીએ. ચલો, એમાં ક્યાં ક્યાં તમારે સુધારો કરવાનો છે, નવી આકૃતિ દોરવાની જરૂર નથી, બરાબર. તમે એ આકૃતિમાં ખાલી કરેક્શન કરશો તો બી થઈ જાય એવું છે. એક જ મિનિટ,
चलो ठीक है, तमारी सामे शेयर करू छु। जो आमा करेक्शन एटलू छे विद्यार्थीओ के आ थीटा बराबर पाई बाय टू बराबर छे, एम बिंदु बराबर छे, ओ बिंदु बराबर छे, आइडियल बाहर ने, आ बने आइडियल छे, एक बाहर बतायो ने एक अंदर बतायो, एटले आने अंदर बतायो ने एटले आने बाहर ની તરફ, આની દિશા છે વિરુદ્ધ બતાવી દીધો, આઈડિયલ ની દિશા એક કરી નાખવાની। એક્સ બિંદુ બરાબર છે, આર ની વેલ્યુ બરાબર છે, અહીંયા પાઈ બાય ટુ માઇનસ થીટા છે, અહીંયા પાઈ બાય ટુ માઇનસ ફાઈ કરી દો, હલો પાઈ બાય ટુ માઇનસ ફાઈ બરાબર, જ્યાં થીટા છે ત્યાં ફાઈ કરવાનું। પછી આ નેવું નો ખૂણો છે ને એ અહીંયા ભૂલ કરી, નેવું નો ખૂણો કોની વચ્ચે, ડીબી અને આર વચ્ચે નો ખૂણો, એટલે આકૃતિમાં બિંદુ પી ને નજીક લેવો પડે, અહીંથી આ આખે આખો ખૂણો છે નેવું નો થાય, બરાબર, એટલે અહીંયાથી આ જે ખૂણો છે આ બરાબર એ તમારે પાઈ બાય ટુ લેવો પડે, આ ખાલી એટલો નહીં, અહીંથી ડીબી અને આર વચ્ચે નો ખૂણો પાઈ બાય ટુ લો ત્યારે એ વસ્તુ આ ક્લિયર થાય, બરાબર, તો એ એક તમારે સુધારો કરી લેવાનો। પછી આ જે છે થીટા એની જગ્યાએ ફાઈ મૂકી દેવાનું, એટલે ટૂંકમાં જ્યાં થીટા છે ને ત્યાં ફાઈ મૂકી દો એટલે બધું બરાબર છે। તો બાકીના મેં તમને મુદ્દા સમજાવ્યા, ડીબી કોસ ફાઈ, એમાં ડીબી ની કિંમત કેટલી, તો બાયો સાવર્ટના નિયમ પ્રમાણે, ચલો થોડુંક શોર્ટમાં લઉં છું, ડીબી ની કિંમત કેટલી, તો બાયો સાવર્ટના નિયમ પ્રમાણે મ્યુ ઝીરો ના છેદમાં ફોર પાઈ આઈડીએલ સાઈન થીટા ના છેદમાં આર સ્ક્વેર, બરાબર, તો એમાં સાઈન થીટામાં થીટા બરાબર પાઈ બાય ટુ છે, આર સ્ક્વેર ત્યાં એક સુધારો કરવાનો, આર સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલું જ મૂકવાનું છે, વર્ગમૂળ કાઢ નાખવાનું છે, તો ડીબી બરાબર મ્યુ ઝીરો ના છેદમાં ફોર પાઈ આઈડીએલ સાઈન પાઈ બાય ટુ ના છેદમાં એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર। પછી આપણે ત્રિકોણ ઓ એમ પી માં જોયું કોસ ફાઈ બરાબર શું થાય, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એ જેટલી છે અને કર્ણ છે આર જેટલો છે, બરાબર, કોસ ફાઈ, કારણ કે અહીંયા ફાઈ લે, અહીંયા અહીંયા ફાઈ બતાવો, અહીંયા ફાઈ બતાવજો, આ આ ફાઈ છે, તો કોસ ફાઈ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એના છેદમાં આર, એની કિંમત આપણે મૂકીએ તો એ મળે છે એ અપોન આર, એટલે આર એટલે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આખાનું વર્ગમૂળ। હવે આ બંને કિંમતો કોસ ફાઈ અને ડીબી ની કિંમત આપણે ડીબી એક્સ માં મૂકીશું, એટલે ડીબી એક્સ ની કિંમત મળી ફોર પાઈ ના છેદમાં, અરે મ્યુ ઝીરો ના છેદમાં ફોર પાઈ આઈડીએલ વન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આખાની એક ઘાત એ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વર્ગમૂળ એક ઘાત અને એક દ્વિતીયાંશ ઘાત નો સરવાળો થાય, એટલે થ્રી બાય ટુ છેદમાં ઘાત આવશે ઉપર આઈડીએલ એ, બરાબર। હવે આ તો ખંડ ને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર છે, કુલ રિંગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર માટે શું કરવું પડે, પરિધ ઉપર સંકલન લેવાનું, પરિધ ઉપર સંકલન લેવા માટે બધું જ કોમન નીકળી જાય સિવાય કે ડીએલ, પરિધ ઉપર ખાલી ડીએલ જ બદલાય બાકી કઈ બદલાતો નહીં, તો આખે આખી રિંગ નો પ્રવાહ કેવો છે, અચળ છે, એટલે આ છે અચળ નીકળી જાય, મ્યુ ઝીરો ના છેદમાં ફોર પાય અચળ નીકળી જાય, એ એટલે રિંગ ની ત્રિજ્યા, રિંગ ની ત્રિજ્યા તો નિયમિત છે, સંકલન કરો તો ત્રિજ્યા કઈ બદલાતી નથી, એ પણ અચળ નીકળી જાય, એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે આર, તમે રિંગ રિંગ છે એ નિયમિત લીધી લે છે, એટલે રિંગ ના કોઈ પણ બિંદુએ થી બિંદુ પી નું અંતર કોન, કોન માં કેમ બધી સાઈડ સમાન હોય, કોન હોય તો કોન માં કેમ અહીંથી લો તો સમાન થાય, અહીંથી લો તો સમાન થાય, એમ આર નું મૂલ્ય સમાન છે, એટલા માટે એ પણ અચળ નીકળી જાય છેદમાં, ખાલી બદલાય શું ખંડ, એટલે સંકલન ઓફ ડીએલ, આપણે જાણીએ છીએ રિંગ નું પરિધ નું સંકલન કેટલું થાય, તો કે ટુ પાઈ એ જેટલું, એ ત્રિજ્યા ની રિંગ છે, બરાબર, પરિધ નું સંકલન, સંકલન ઓફ ડીએલ બરાબર ટુ પાઈ એ ની કિંમત મૂકી અને આમાંથી ટુ પાઈ અને ફોર પાઈ ના છેદ ઉડ્યા અને આ સમીકરણ ફાઇનલ મળ્યું, બરાબર। હવે વિદ્યાર્થીઓ આ એકદમ ક્લિયર થયું કે મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર ના છેદમાં ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થ્રી બાય ટુ, જીનીટમાં આપણે બીજા યુનિટ પહેલા યુનિટ ની વાત કરીશું એમાં વિદ્યુત ભારિત રિંગ ની વાત આવે, એમાં પણ આવું જ સૂત્ર છે, આમાંના બહુ થોડોક જ ફરક છે, એ વખતે વાત કરીશું, એ વધારાનું છે। હવે આ તો એક આંટાવાળી રિંગ છે, એન આંટાવાળી રિંગ હોય તો ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર પણ એન ગણું થાય ને, એટલે આખે આખા ઉપરના સૂત્ર એન વડે ગુણી નાખવાનું, અહીંયા સુધી આપણે વાત થઈ હતી, બરાબર, અને એમાં જે ક્વેરી હતી આપણે દૂર કરી। હવે પહેલો કેસ, અહીંયા પહેલો કેસ ને બે વખત લખાઈ ગયો છે, બરાબર, હવે ઉપરનું સૂત્ર છે ને વ્યાપક છે, વ્યાપક એટલે કોઈ પણ પ્રકારની થિયરી માટે લાગે, બરાબર, જનરલી આપણે કેમ ઓલા ડાયપોલમાં બે કન્ડિશન મૂકી હતી, નજદીકનું બિંદુ હોય તો કેટલું થાય ને દૂરના બિંદુ હોય કેટલું થાય, એમાં આમાં પણ કન્ડિશન આવશે, આની કન્ડિશન છે આ રીતે છે, જો માનો કે એવું ધારી લો પેલા કે એક્સ બિંદુ છે એ ખૂબ જ દૂર છે, અહીંયા નથી ઘણું બધું દૂર છે, એટલે પી બિંદુ છે એ ઘણું બધું દૂર છે, એટલે એક્સ નું મૂલ્ય એની સાપેક્ષમાં ઘણું બધું મોટું છે, તો છેદમાંથી એક્સ ની સાપેક્ષમાં એની અવગણના કરી નાખો,
तो समीकरण शु बने पहलो केस लखो केस नंबर वन केन्द्र थी अक्ष पर दूरना बिंदु माटे अथवा तो अक्ष पर दूरना बिंदु माटे एक्स एक करता घणो मोटो थाय तो ऊपरना समीकरण में एनी अवगणना करो। चलो आ समीकरण से मैं एनी अवगणना करी नाखो तो म्यू जीरो एन आई ए स्क्वेर ऊपर अंश माथी अवगणना थे छेद माथी अवगणना थशे टू एक्स स्क्वेर एक्स स्क्वेर अने थ्री बाय टू नो छेद उठे टू एक्स क्यूब आ सूत्र मिलो आ सूत्र खास याद रखवा घनी वक्त तमने एम के बे सेंटीमीटर त्रिज्या है एना अक्ष पर बे किलोमीटर दूर बिंदु ये विद्युत क्षेत्र चुंबकीय क्षेत्र के बे सेंटीमीटर सापेक्ष में बे किलोमीटर तो घणु बधु दूर थाय तमारो ऊपर मोटो सूत्र मुकवानी जरूर नहीं सीधे सीधे म्यू जीरो एन आई ए स्क्वेर ना छेद में टू एक्स घन एवं मूकी दो चाले जवाब मळशे कोई फरक नहीं पड़े। अहीं आ बी मेक्सिमम ने ए थोड़ी भूल छे ए काई एवुं ना आवे अहींया एटले पहेलो केस ना दूरना बिंदु माटे समीकरण में छेद में एने अवगणना करता बी मेक्सिमम आ एक फरीथी रिपीट थई गयुं छे। हवे बीजो केस जो बिंदु केन्द्र पर होय तो जो बिंदु केन्द्र पर होय हालो केन्द्र पर लावो तो बिंदु ने शुं थाय विचारो कोण कहेशे केन्द्र पर ना बिंदु माटे शुं कहेशे मयंक बोलो तो एक्स पर जीरो लेवानो तो एक्स नो मूल्य केटलो लेवो पड़शे जीरो बराबर तो मूल्य जीरो मुकवानो एम लावो तो एक्स नो मूल्य जीरो मुकवानो अने आ बहु अगत्यनो सूत्र छे विद्यार्थी बहु अगत्यनो सूत्र छे अने बहु आईएमपी छे आना पर एक स्लोगन मळशे मुनिना छेदमां 2 ए ए स्लोगन तरीके याद राखवानो आ लोको स्लोगन नथी लई ग्या बराबर तो आकाश कानाणी राइज हैंड लोअर हैंड कर दियो आ पी बिंदु ने तमे केंद्र ऊपर लावी लियो तो x बराबर 0 થઈ જાય ચલો ઉપરના સમીકરણ x બરાબર 0 મૂકો શું થાય સૂત્ર તો b બરાબર μ 0 n i a સ્ક્વેર ના છેદમાં x તો 0 છે 2 a ક્યુબ લખો મુનિ ના છેદ માં 2 a ઇઝ ઇક્વલ ટુ લખો સ્લોગન નકર યાદ નહીં રહે બહુ અગત્યનું સૂત્ર છે પ્રવાહધારિત રિંગ સૂત્ર કોનું આવે તો પ્રવાહધારિત રિંગ ને કારણે ઉદ્ભવતું કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર મ્યુ એન આઈ ના છેદમાં 2 એ હું વિદ્યાર્થીને રીતે યાદ લખાવું છું મુનિ ના છેદમાં 2 એ પણ આ મોટી મુનિ છે મોટી મુનિ કારણ કે કેપિટલ એન આવ્યો લખજો ઇઝ ઇક્વલ મુનિ ના છેદમાં 2 એ મુનિ ના છેદમાં 2 એ તો જ યાદ રહે આ ચેપ્ટરમાં મોટા ભાગના સૂત્રો આપણે સ્લોગન થી જ યાદ રાખીશું બરાબર તો હું સૂત્ર થયો હું સૂત્ર થયો મુનિના છેદમાં 2a આવો યાદ રાખવાનું સૂત્ર મોસ્ટ આઈએમપી બ્લોકમાં લખજો બરાબર આ બંને સૂત્ર દૂરના બિંદુ માટે અને કેન્દ્ર પરના બિંદુ માટે બંને સૂત્ર તમે બ્લોકમાં લખજો એમસીક્યુમાં આ તો બ્લોકમાં લખેલું જ છે અને બીજા કેસનું જે સૂત્ર છે એને બ્લોકમાં લખજો વિદ્યાર્થી બ્લોકમાં નથી લખ્યું અને બાજુમાં સ્લોગન પણ લખજો બરાબર તો એ નાટાવાળી પ્રવાહધારિત રિંગ વડે એના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થાય મુનિના છેદમાં તો આના ઉપર આપણે વાત કરવી છે આ જે સૂત્ર છે ને એ ઇલેક્ટ્રોમેગ્નેટનું સૂત્ર કહેવાય વિદ્યુત ચુંબકનું સૂત્ર કહેવાય કેન્દ્ર પર છે એટલે પણ આ આગળની જે થિયરી છે એ આગળની થિયરીમાં આપણે મૂલ્યની વાત થઈ દિશાની વાત માટે ફરીથી જમણા હાથનો અંગૂઠાનો નિયમ આવશે વિદ્યાર્થીઓ પ્રવાહધારિત તાર હોય પ્રવાહધારિત તાર હોય તમને ખબર છે એ પ્રવાહધારિત તાર ને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા નક્કી કરવા માટે
જે જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે એ કોઈ વિદ્યાર્થી મને સમજાવશે? એટલે બોલશે, કોણ સમજાવશે? પ્રવાહધારી તાર, વેકરિયા, કેયુર, હા બોલો. પ્રવાહ આધારિત તાર ને હાથમાં રાખે એટલે પછી જમણા હાથ વડે પકડી એટલે અંગૂઠાની દિશા હોય પ્રવાહની દિશા દર્શાવે અને આંગળીઓની દિશા હોય ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. એક્ઝેક્ટ. કાનાણી શું કહે છે? પ્રવાહ આધારિત તાર ને પ્રવાહની દિશામાં આપણા જમણો હાથનો અંગૂઠો રાખવાનો અને આપણે પેલા તમે એવું નક્કી જો તમે બે એવી ભૂલ કરો છો. તમારે વાત ક્યાંથી શરૂઆત કરવાની કે જમણા હાથમાં પ્રવાહ આધારિત તાર રાખી અંગૂઠો પ્રવાહની દિશામાં ગોઠવો એમ જ. પછી પેલા હાથ નક્કી, કારણ કે જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે. તમે નિયમનું ટાઇટલ હું આપો છો, જમણા હાથનો અંગૂઠાનો નિયમ સમજાણો. એટલે જમણા હાથ છે ને પેલા જ લેવાનું. શુભમ કોઠિયા શું કહે છે? જમણા હાથમાં તમારે તાર પકડવાનો આ રીતે અને અંગૂઠો ને પ્રવાહની દિશામાં ગોઠવતા, આંગળીઓ છે એ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા બતાવે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કયો કે ચુંબકીય ક્ષેત્ર ની દિશા કયો એ બધું ઇક્વલ જ છે. ઓકે, બરાબર. અનમ્યુટ થઈ જાઓ, અરે મ્યુટ થઈ જાઓ. તો એ કોના માટે હતો નિયમ? પ્રવાહધારિત તાર માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ. આપણે છેલ્લે થિયરી શું બેના? પ્રવાહધારિત લૂપ. લૂપ એટલે ગૂંચળું, સર્કલ. પ્રવાહધારિત લૂપ. તમને એમ થાય કે સાહેબ એટલું બધું લૂપ ને ઇમ્પોર્ટન્ટ કેમ આપે છે? કારણ કે લૂપ છે ને ઇલેક્ટ્રોમેગ્નેટ છે, એના બધી સોલેનોઇડ બનશે, એના બધી પંખા કે મોટરની ડિઝાઇન તૈયાર થાય. તારની ડિઝાઇન ક્યાંય નહીં આવે પ્રવાહધારિત તારની. પ્રવાહધારિત લૂપ બને એ લૂપની ડિઝાઇન બધે આવશે. એટલે આપણા માટે લૂપ છે ને બહુ અગત્યનું છે. લૂપ એટલે સર્કલ, કોઈ વર્તુળ, બરાબર. કોઈ તાર હોય એ તારના બે છેડા ભેગા કરી દો, માનો કે આ જે છે આને આપણે લૂપ કહીએ. એટલે માનો કે આ પ્રવાહધારી તાર છે, બરાબર. આ જે બન્યો આને લૂપ કહીએ, પ્રવાહધારી તાર માંથી બન્યો લૂપ. તો લૂપ, આવું લૂપ છે પ્રવાહધારિત હોય તો એના વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના અક્ષ પર, એનું આપણે સૂત્ર તાર્યું. પણ આ લૂપ માંથી કરંટ પસાર કર્યો અને જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ, એ દિશા માટે ફરીથી જમણા હાથનો અંગૂઠાનો નિયમ આવે છે. તાર માટે પણ આવતો હતો, આ તાર હોય તો તાર માટે પણ જમણા હાથનો અંગૂઠાનો નિયમ આવતો હતો અને લૂપ હોય તો લૂપ માટે પણ જમણા હાથનો અંગૂઠાનો નિયમ આવતો હતો. તાર માટે શું નિયમ વપરાય? તો તાર માટે અંગૂઠાને તમારે ક્યાં રાખવાનો? તો પ્રવાહની દિશામાં. અને આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવતી. લૂપ માટે શું થાય? જુઓ, લૂપ માટે અંગૂઠો તો કઈ લૂપની જેમ વળશે નહીં, ફેરવી નાખવાનું. તો લૂપની જેમ કોણ વળે? આંગળીઓ વધે કે નહીં? તો ધ્યાન આપજો, લૂપ માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ કઈ રીતે આવે? લૂપ માટે, તો લૂપ માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ કઈ રીતે આવે? આંગળીઓને તમારે પ્રવાહની દિશા, કારણ કે પ્રવાહ છે વર્તુળાકાર, લૂપના આકાર પ્રમાણે, કારણ કે પ્રવાહ છે તો વર્તુળાકાર જ પડશે, કારણ કે તાર પોતે વર્તુળાકાર છે. આમાં શું રાખવાનું? જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં ગોઠવતા, સમજો બરાબર, જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં ગોઠવતા અંગૂઠાની દિશા એ કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. ફરીથી, જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં ગોઠવતા અંગૂઠાની દિશા એ કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. આ લૂપ માટે, લૂપમાં છે ને એ આંગળીઓ છે એ પ્રવાહમાં જતી રહી, અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રમાં આવે, અને પ્રવાહધારિત તાર હોય તો અંગૂઠો છે એ પ્રવાહમાં આવતારે, અને આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રમાં જતું રહે. એટલે અંગૂઠો અને આંગળીઓ બદલી નાખવાની. જે વર્તુળાકાર કોણ હોય એ લોજિક જોવાનું, કે માનો કે પ્રવાહધારિત તાર છે તો પ્રવાહધારિત તારમાં વર્તુળાકાર કોણ આવે છે? તો ચુંબકીય ક્ષેત્ર આવે. તો આંગળીઓને વર્તુળાકારમાં ગોઠવાના, અંગૂઠાને સીધી લાઈનમાં ગોઠવી દેવાનું. અને લૂપ હોય તો લૂપમાં વર્તુળાકાર કોણ આવે? પ્રવાહ આવે. પ્રવાહ છે વર્તુળાકાર આવે કે ન આવે? પ્રવાહ છે વર્તુળાકાર આવે. તો આંગળીઓને તમારે વર્તુળાકાર આપે કે પ્રવાહની દિશામાં ગોઠવાનો? અંગૂઠો છે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર આપે. એટલે કે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, આપણી જે આકૃતિ છે, બરાબર, હું તમને એમ પૂછું અને આ આ સાચું છે, જો તમારે આગળ શેર કર્યું, આ બિંદુ પી પાસે, બિંદુ પી પાસે, બરાબર, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ?
તો જો આ આ આ જે છે આ આ ઉપરનો ખંડ આપણી બાજુ લીધો તો બરાબર, એટલે માનો કે લૂપ છે, લૂપમાં આંગળીઓ અહીંથી આમ બહાર આવીને અહીંથી આમ અંદર જાય છે એટલે આમ છે બરાબર. તો અંગૂઠો કઈ દિશામાં જાય, આ બાજુ આમ જશે, ઓ થી પી તરફ થાય કે ને અંગૂઠો ગોઠવો, તો તમારી તમારી સામે છે. માનો કે તમે ઉધારી લો કે તમારો હાથ છે જે લૂપ છે આમ બરાબર, અને આંગળીઓ છે પ્રવાહની દિશામાં આવે છે આમ, તો એને કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં જશે, ઓ થી પી તરફ જાય છે કે નહીં જતું બરાબર. તો આવી રીતે અહીંયા આપણે જો પ્રૂવ થયો, અહીંયા આ આકૃતિમાં પણ એ વસ્તુ સાબિત થાય છે કે જો અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ ગયું, તો કે કોસ ઘટકમાં ગયું, કોસ ઘટક અંગૂઠાની દિશા થઈ કે નહીં, તો ચુંબકીય રેખા અહીંથી ઉત્પન્ન થઈને છેક આમ સુધી જતી હોય, ખ્યાલ આવ્યો કે નહીં. છતાં એકાદી વિડીયો આગળ હું તમને બતાવીશ બરાબર, ચુંબકીય રેખાઓ માટેની અને ચુંબકીય ક્ષેત્ર માટેની, તો વધારે ક્લિયર થશે બરાબર. તો આને કહેવાય લૂપ માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ બરાબર. તો ચલો વિદ્યાર્થી, આગળનો ટોપિક હતો, તો એ ટોપિકનું ટાઇટલ શું હતું મેં તમને સમજાવી દીધું, લૂપમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર દિશા માટે અંગૂઠાનો નિયમ. શું નિયમ થાય, તો જમણા હાથની આંગળીઓને લૂપની પ્રવાહની દિશામાં ગોઠવતા અંગૂઠો કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવે છે, આ રીતે છે બરાબર. ચલો આકૃતિમાં દોરવું હોય તો આ રીતે દોરી શકાય. માનો કે વર્તુળાકાર લૂપ છે, તમારે એક્સ ઝેડ સમતલમાં બતાવવા, આમ બતાવવાનું છે, આમ આ રીતે બતાવવાનું છે. લૂપ આમ નથી, આમ છે, કારણ કે લૂપ છે ને પ્યોર વર્તુળ નથી બતાવ્યું, લંબ વર્તુળ બતાવ્યું. લંબ વર્તુળ એટલે સમતલ આપણાથી કેવું હોય, લંબ હોય બરાબર, આમ આપણી સામે નો હોય, આમ હોય, એટલે એ રીતે થાય. તો આ વસ્તુ છે એ પ્રવાહ, અને પ્રવાહની દિશા છે ક્લોક વાઇઝ લીધી છે, ક્લોક વાઇઝ આમ બરાબર, આંગળીઓની દિશામાં. અંગૂઠો ક્યાં આવે, ઉપર આવે, તો ચુંબકીય રેખાઓ છે અહીંથી આમથી નામ, આમથી આમથી નામ. આ વર્તુળની ફરતી બાજુએ ચુંબકીય રેખાઓ હોય બરાબર, અને ફરતી બાજુએ ચુંબકીય રેખાઓ એને ફેલાયેલી હોય બરાબર. તો આ રીતે એ વાત આવે. તો વિદ્યાર્થીઓ, તમારે જમણા હાથનો અંગૂઠાનો નિયમ એ વર્તુળ માટે અને તાર માટે કેવી રીતે લાગુ પાડવો એ થોડું યાદ રાખવાનું. જે વર્તુળાકાર છે એ આંગળીઓ ગોઠવાય, અને જે સીધો માર્ગ બતાવે છે એમાં અંગૂઠો ગોઠવવાનો. કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર છે, નીચેથી ઉપર જાય એટલે સીધા માર્ગે જાય છે, એવું આપણે ગણી શકીએ, એટલે અંગૂઠાની દિશા છે એ રીતે બતાવવાની. પછી આમાં તમારે ટેક્સ બુક પ્રમાણે જોવા જઈએ તો ઘણા બધા આપણે ફેરફાર કરીએ, એટલે આ જે મુદ્દો છે એ ક્યાં આવ્યો, તો એ મુદ્દો તમને બતાવું. કારણ કે આપણે 4.5માં વાત કરતા હતા બાયો સાવર્ટનો નિયમ, અને એ પૂરું થયું એટલે 4.6માં જતા રહ્યા, પ્રવાહધારિત લૂપ વડે ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, અને એ સૂત્ર મુનિના છેદમાં 2A. અહીંયા આર ત્રિજ્યા લીધી છે એટલે આર મૂકે છે, આપણે એ લઈએ છીએ એ મૂકીએ બરાબર. અને એની દિશા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ આપણે અહીંયા સુધી પૂરું કીધું બરાબર, અહીંયા સુધી વાત થઈ. એટલે આ આકૃતિ દોરો તોય ચાલે, અને આપણે બુકમાં આકૃતિ છે આવી સિમ્પલ આકૃતિ એ દોરો તોય ચાલે બરાબર, એમાં કઈ પેલું નથી. ફિઝિક્સમાં આકૃતિઓનું લોજિક બરાબર હોય, એટલે આકૃતિ બેઠે બેઠે કોઈ રિપીટ કરવાની જરૂર નથી, એ વાત થઈ. ત્યાર પછી હવે આમાં આગળનો એક મુદ્દો આવશે જેનું ટાઇટલ છે પ્રવાહધારિત લૂપ ની ચુંબકીય ચાક માત્રા, એવું ટાઇટલ છે, પ્રવાહધારિત લૂપ ની ચુંબકીય ચાક માત્રા. એટલે એને કહેવાય મેગ્નેટિક મોમેન્ટ. આપણે કેમ વિદ્યુત ચાક માત્રા, ડાયપોલ હોય તો ડાયપોલ ની વિદ્યુત ચાક માત્રા હતી, ડાયપોલ ની વિદ્યુત ચાક માત્રા શું હતી, P બરાબર 2AQ. એમ પ્રવાહધારિત લૂપ છે ને, પ્રવાહધારિત લૂપ એક પ્રકારનું ચુંબક બની ગયું, અને ચુંબક બની ગયું એટલે એને ચુંબકીય રેખા ઉત્પન્ન કરી, કારણ કે ચુંબકીય રેખા ઉત્પન્ન કરે બરાબર, એટલે એ ચુંબક બની ગયું, અને ચુંબક બની ગયું એટલે એને ડાયપોલ કહેવાય. હવે એ ચુંબક કેવી રીતે બને છે એ તમને સમજાવું, ધ્યાન આપો. આ જે આકૃતિ છે, મેં તમને જે આકૃતિ દોરીને સમજાવી હતી તમને શેર કરી છે, જો
હવે છે ને અહીંયા આપણે જોયું કે લૂપ છે, એ લૂપમાં કરંટ અહીંથી આમ ફરી નામ આવ્યો, આ ભાગ છે ને એ ઉપર છે અને ઉપરથી પ્રવાહ આપણે, એટલે તમારા જમણા હાથમાં આંગળીઓ ગોઠવો, આંગળીઓ ઉપરની તરફ આવે છે એ રીતે રાખો, બરાબર, આંગળી ઉપરની તરફ રાખો એટલે અંગૂઠો પછી ધન એક્સ માં જશે. જુઓ તો તમારી તમારી સામે તમે ટ્રાય કરો, તમારા મોબાઈલની સ્ક્રીન સામે તમે ટ્રાય કરો, જમણા હાથની આંગળીઓ તમારા મોઢા તરફ લાવો એટલે અંગૂઠો છે ધન એક્સની દિશામાં આવશે, બરાબર. એ શું બતાવે છે અહીં ધ્યાન આપો, અને સાથે સાથે આ મારું જે લૂપ છે પણ જુઓ, માનો કે તમે આવી રીતે ગોઠવણી સમજાવી, આ રીતે તમે ગોઠવણી બતાવો છો, આ લૂપ છે, બરાબર. આ લૂપ માંથી તમે કરંટ પસાર કર્યો, એ લૂપ માંથી કરંટ આ રીતે આમ પસાર થાય છે, આ રીતે કરંટ પસાર થાય છે તો એને ચુંબકીય રેખા ઉત્પન્ન થાય, ચુંબકીય રેખા છે ને અહીંથી અહીંથી આમ નીકળી, આમ નીકળી. હવે લૂપ છે ને પોતે ચુંબક બની ગયું, લૂપ પોતે ચુંબક બની જાય એટલે શું થાય છે, એ ચુંબકીય ડાયપોલ થઈ ગયો. ચુંબક હોય ને ડાયપોલ હોય, એન ધ્રુવ અને એસ ધ્રુવ હોય, બરાબર. હવે તમે ચુંબક માટે વિચાર કરો તો તમારે એવું કંઈક આવતું કે ચુંબકમાં ચુંબકીય રેખાઓ છે હંમેશા એન થી એસ તરફ હોય, બરાબર, એન થી એસ તરફ હોય, એટલે એન માંથી રેખા ઉત્પન્ન થાય ને એસ માં દાખલ થાય, એવું કંઈક હોય છે કે નહીં. હવે અહીંયા આ જો ચુંબક હોય તો આને એન એસ ધ્રુવ હોય કે ન હોય. હવે ખરેખર એવું હોય કે ચુંબકની બહાર, ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા એન થી એસ તરફ હોય, પણ ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા એસ થી એન તરફ હોય. હું તમને બતાવું, એકાદી ફિગર બતાવું, બરાબર, તો તમને આઈડિયા આવશે. એના માટે થોડીક વેઇટ કરો, ત્યાં સુધીમાં હું ઇમેજ જોઈ લઉં છું, જો તમને નેટમાંથી કંઈ મળે તો તમને એક્ઝેક્ટ દિશાઓ ક્લિયર થાય. થોડીક વેઇટ કરવાની છે. તમારી સામે એક સ્ક્રીન છે, શેર કરું છું, એમાં ઇમેજ છે, ખાસ જુઓ. એમાં જે આકૃતિ છે, વિદ્યાર્થી રાઈઝ હેન્ડ કરે, તમને ફિગર દેખાતી હોય તો દેખાય છે. મેં જે શેર કરી, ઓકે, આ આકૃતિ જુઓ, આ આકૃતિ જુઓ, આ પ્રવાહધારિત લૂપ છે અને પ્રવાહધારિત લૂપ માંથી તમે કરંટ પસાર કરો તો એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર, એ ચુંબકીય ક્ષેત્ર ની આપણને ફિલ્ડ લાઇન બતાવી છે. ફિલ્ડ લાઇન એટલે ચુંબકીય રેખાઓ બતાવી છે.
તો આ જે લૂપ છે આ તો ઘણા એન આટાવાળો લૂપ છે એવું ગણીએ, એને સોલેનોઇડ પણ કહેવાય. એમાં એક છેડો કઈ બાજુ થયો? એન ધ્રુવ થયો. બીજો છેડો કયો થયો? એસ ધ્રુવ થયો. છે લૂપ જ, પણ એમાં ધ્રુવ ઉત્પન્ન થયા. ધ્રુવ ઉત્પન્ન થયા એટલે શું થયું? ડાયપોલ થઈ ગયો. ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ થઈ ગયા ડાયપોલ. આને મેગ્નેટિક ડાયપોલ કહેવાય. પછી આ વેકરિયા કેયુરભાઈ પણ એક આકૃતિ બતાવે છે મેગ્નેટ માટેની છે, બરાબર. એ આકૃતિ બરાબર છે મેગ્નેટ માટે એના ધ્રુવ, પણ મારે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક માટે ધ્રુવ એ બતાવવા હતા તમને, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટ માટેના ધ્રુવો બતાવવા હતા, બરાબર. એટલે એ ફિગર થઈ. એટલે વિદ્યાર્થી આપણે હવે પછીનો જે ટોપિક છે એ તમારે ડાયરેક્ટ જમ્પ મારવાનો છે ટેક્સ્ટબુક પ્રમાણે, અને ટેક્સ્ટબુક પ્રમાણે એ જ જમ્પ આવશે સીધો જ. ટોપિક છે 4.10.2, બરાબર. તો લખો ટાઇટલ 4.10.2. એમાં એવું ટાઇટલ આપ્યું છે, વિદ્યુત એટલે કે ચુંબકીય ડાયપોલ તરીકે પ્રવાહ આધારિત ગૂંચળું. ચુંબકીય ડાયપોલ તરીકે પ્રવાહ આધારિત ગૂંચળું. ચુંબકીય ડાયપોલ તરીકે પ્રવાહ આધારિત ગૂંચળું. અને પ્રવાહ આધારિત ગૂંચળું હોય એને ચુંબકીય ડાયપોલ તરીકે લઈએ, બરાબર. તો આ આવ્યું ચુંબકીય ડાયપોલ એ પ્રવાહ આધારિત ગૂંચળું. એટલે આપણે 4.10.2 ના મુદ્દામાં જવું છે, પણ એ મુદ્દામાં જઈએ એ પહેલા આપણે થોડીક પાયાની વિગતો છે એ નક્કી કરી લઈએ. એટલે પેલા ટાઇટલ લખો, ચુંબકી ચાપ માત્ર કોને કહેવાય, અથવા તમને કહેવાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તમારામાંથી કોઈ મને કહેશે કે વિદ્યુત ચાપ માત્ર, વિદ્યુત ડાયપોલ ચાપ માત્ર પી કોને કહેવાય? વિદ્યુત માટે ડાયપોલ ચાપ માત્ર ની કોઈ વિગત આપશે? વિદ્યુત માટે ડાયપોલ ચાપ માત્ર એટલે ડાયપોલ ચાક માત્ર એટલે શું થાય? વિદ્યુત માટે ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. હા કાનાણી ભાઈ શું કહો છો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ને? આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર, એ તો ફ્લક્સ છે. ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ. ઓહો ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ. આર્યન બોલજો. બે વિદ્યુત ભાર વચ્ચે નું અંતર 2a અને ડાયપોલ માં રહેલો વિદ્યુત ભાર ક્યુ નો ગુણાકાર એને ડાયપોલ મોમેન્ટ પી કહેતા હતા. યાદ કરો વિદ્યુત ડાયપોલ માટે ડાયપોલ મોમેન્ટ પી બરાબર 2aq એમ આવતો, 2aq એવો આપણે વાત લીધી હતી. એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. આ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એને વિદ્યુત એટલે કે વિદ્યુત ચાક માત્ર કીધી હતી, વિદ્યુત ડાયપોલ ની ચાક માત્ર કીધી હતી. અહીંયા આ મેગ્નેટિક ડાયપોલ ની ચાક માત્ર છે, બરાબર. એટલે વિદ્યુત ડાયપોલ ની ચાક માત્ર એને પી કહેવાય, અને ચુંબકીય ડાયપોલ ની ચાક માત્ર એને એમ કહીએ છીએ, સ્મોલ એમ. મેં તમને એ પણ કીધું હતું કે આ વસ્તુ ચોથા ચેપ્ટરમાં ફરીથી રિપીટ થવાની છે મેગ્નેટ માટે, મેગ્નેટ ડાયપોલ માટે. તો મેગ્નેટ ડાયપોલ આવ્યો. ટાઇટલ લખો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્ર. અહીંયા ભૂલ, અહીંયા વચ્ચેનો શબ્દ નથી લગાવ્યો. ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્ર લખો ટાઇટલ, ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્ર, ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્ર એને કહેવાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ એટલે દ્વિધ્રુવી અને મોમેન્ટ એટલે ચાક માત્ર, અહીંયા છે સ્મોલ એમ. તો એની વ્યાખ્યા શું થાય? તો પ્રવાહ આધારિત ગૂંચળાનો પ્રવાહ I અને ગૂંચળાના આડછેદના ક્ષેત્રફળ. કોઈ પણ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થતો હોય, પછી કોઈ પણ ગૂંચળું હોય એનું આડછેદનું ક્ષેત્રફળ હોય કે ન હોય, માનો કે ગૂંચળું છે એનું આડછેદનું ક્ષેત્રફળ છે કે નહીં, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો એ વ્યાખ્યા આ રીતે છે કે ગૂંચળાનો પ્રવાહ આય અને ગૂંચળાના આડછેદના ક્ષેત્રફળ એ ના ગુણાકાર, અહીંયા સાદો ગુણાકાર છે, અદિશ સદિશ એવું કઈ નહીં, ના ગુણાકારને, ના ગુણાકારને શું કહેવાય? ચુંબકીય ચાક માત્ર કહેતા કે ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્ર, એનું બીજું નામ છે ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્ર સ્મોલ એમ કહે છે. વિદ્યાર્થી સૂત્ર લખજો, સ્મોલ એમ સદીશ, સ્મોલ એમ એ સદીશ રાશિ છે. સદીશ સ્મોલ એમ બરાબર આય એને ગુણ્યા સદીશ એ.
વેગમાન નું સૂત્ર લેવું હોય તો સદિશ પી બરાબર એમ ગુણ્યા સદિશ વી મૂકીએ છીએ એમ અહીંયા એમ બરાબર આઈ ગુણ્યા એ. તો આ ડાયપોલ ચાક માત્રા છે એ સદિશ છે તો એની દિશા કેવી રીતે નક્કી થાય? પણ જો એન આટાવાળું ગોચળું હોય તો લખો એન આટાવાળું ગોચળું હોય તો એમ બરાબર એન એન આઈ એ. એને સ્લોગન તરીકે હું લખાવું છું નિયા, લખજો એની સ્લોગન લખજો નિયા નિયા, એ રીતે સ્લોગન લખજો તો યાદ રહેશે. તો પેલું સ્લોગન કયું હતું? મુનિ ના છેદમાં ટુ એ. આ બીજું સ્લોગન શું આવ્યું? નિયા એન આઈ એ નિયા બરાબર. તો એન આટાળો ગૂંચળો મોટા ભાગે આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ, એન આટાળો જ કરીએ છીએ. પણ ક્યારેક એન આટાની સંખ્યા એક આપી હોય, સિંગલ ગૂંચળો આપ્યો હોય, ત્યારે આઈ એ લઈ લઈએ છીએ બરાબર. તો ઈ આ થઈ જાય, ઓલું ની આ થાય, અને એનો એકમ શું થાય? એમ્પિયર મીટર સ્ક્વેર, એમ્પિયર મીટર સ્ક્વેર. આ એક નવી ભૌતિક રાશિ છે, એને યાદ રાખવાની મેગ્નેટિક ડાયપોલમાં. જો કે એની વાત આવશે આગળ, ન આવે તો એટલું તમને ક્લિયર હોવું જોઈએ. આ પ્રશ્નને નોંધ તરીકે યાદ રાખવાનું છે. ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્રા, એને કહેવાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો સદિશ રાશિ છે અને એની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમથી નક્કી થાય. એ જમણા હાથના અંગૂઠાનો નિયમ શું? ફરીથી આગળ લીધો દીજ. તો વર્તુળ માટે છે તો જમણા હાથની આંગળીઓને ક્યાં ગોઠવવાની? લૂપની દિશામાં ગોઠવવાની બરાબર. તો જમણા હાથની આંગળીઓને લૂપ માંથી પસાર થતા પ્રવાહની દિશામાં ગોઠવતા અંગૂઠાની દિશા એ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બી તથા મેગ્નેટિક મોમેન્ટ એમ ની દિશા આપે. જો બે ભેગું થઈ ગયું હોય તો આંગળીઓને તમે પ્રવાહની દિશામાં ગોઠવો તો કેન્દ્ર પાસે અંગૂઠાની દિશા છે, કેન્દ્ર પાસે બી ની દિશા આપે છે અને સાથે સાથે મેગ્નેટિક મોમેન્ટ ની પણ દિશા આપે છે. એટલે હવે આ આકૃતિ ખાસ કરો, માનો કે આ એક લૂપ છે. આ લૂપ છે ને એ આમ નથી મૂક્યો, આમ મૂક્યો છે. થોડું દોરવામાં ભૂલ થાય એટલે લંબચોરસ બતાવજો. લૂપ છે ને લંબચોરસ બતાવજો, લંબગોળ બતાવજો, એકદમ વર્તુળાકાર નહીં બતાવજો, આ રીતે બતાવજો. આમ આમ આ રીતે બતાવજો બરાબર. એટલે લૂપ છે ને આ રીતે આમ સમતલમાં છે, આપણે એને લંબ રૂપે જોઈએ છે, આપણી સામે નથી લૂપ બરાબર, આપણે લંબ રૂપે છે એ રીતે. અને લૂપમાંથી કરંટ આ રીતે પસાર કરે એટલે ઉપરથી કરંટ બહાર આવે છે, નીચેથી કરંટ અંદર જાય છે. ઉપરની ધાર હોય ત્યાંથી કરંટ બહાર આવે છે, નીચેથી અંદર જાય, એ રીતે ગોઠવો. એટલે અંગૂઠો છે કઈ દિશામાં રહેશે? ધન એક્સ ની દિશામાં રહેશે. અને ધન એક્સ ની દિશામાં એ કોની દિશા થાય? મેગ્નેટિક મોમેન્ટ ની દિશા થાય અને ચુંબકીય ક્ષેત્ર ની પણ દિશા થાય. તો આ જે લૂપ છે એ લૂપ પોતે મેગ્નેટ થઈ ગયો, સમજી લો. એટલે એના અંદરમાં એક નાનું ડોટેડ મેગ્નેટ બતાવો, એટલે લૂપ પોતે જ મેગ્નેટ બની ગયું બરાબર. એટલે નાનું મેગ્નેટ બતાવો એની અંદર, અને નાનું મેગ્નેટ હોય તો મેગ્નેટ એસ ધ્રુવ હોય ને એન ધ્રુવ હોય. હવે ચુંબકીય રેખા અહીંથી આમ અંદરથી પસાર થાય પણ બહાર આવતા અહીંથી આમ પછી રિટર્ન થાય કે ન થાય? હંમેશા ચુંબકીય રેખાઓ બંધગાળો બનાવે, યાદ રાખવાનું, મગજમાં ફિટ કરી દેવાનું. ચુંબકીય રેખાઓ બંધગાળો બનાવે એટલે ચુંબકની બહાર આપણે રેખા ક્યાંથી દેખાય? એન થી એસ તરફ. પણ ચુંબકની અંદર ઈ રેખા શું હોય? એસ થી એન તરફ હોય. આમ એટલે એન માંથી રેખા બહાર નીકળી, એસ થી દાખલ થાય, દાખલ થાય ને પાછી ફરીથી પાછી એન સુધી પહોંચે. વિદ્યુત રેખા જેવું નથી, પ્લસ માંથી ઉત્પન્ન થઈને માઇનસ માં નાબૂદ થાય એમ નથી. અહીંયા એન માંથી બહાર નીકળે, એસ માં દાખલ થાય અને પાછી એસ માંથી ફરતી ફરતી એની રેખા એન તરફ આવે. એટલે ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એસ થી એન તરફનું હોય અને ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર છે એન થી એસ તરફનું હોય. એટલે આપણે હંમેશા કોઈ પણ મેગ્નેટ હોય તો મેગ્નેટ અંદર નથી જતા, બે મેગ્નેટ લીધા હોય તો બે મેગ્નેટની બહારનો વિસ્તાર જ જોતા હોય. એટલે બહારના વિસ્તારમાં આપણે રેખા ક્યાંથી દેખાય? એન થી એસ તરફની દેખાય. પણ મેગ્નેટની અંદરની રેખા ક્યાંથી ક્યાં હોય? એસ થી એન તરફની હોય બરાબર. એટલે આ રીતે તમારે એસ થી એન તરફની દિશા બતાવવાની, એ જ દિશા મેગ્નેટિક મોમેન્ટ ની થાય અને એ જ દિશા ચુંબકીય ક્ષેત્ર ની થાય કેન્દ્ર પાસે. વિદ્યાર્થી યાદ કરો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? વિદ્યુત ક્ષેત્ર ને યાદ કરો તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? પ્લસ થી માઇનસ તરફ. પણ ડાયપોલ મોમેન્ટ ક્યાં હોય? ડાયપોલ મોમેન્ટ ની દિશા શું થાય? માઇનસ થી પ્લસ, એવું આપણે યાદ રાખ્યું હતું એમ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુ ક્યાં હોય? એન થી એસ. પણ મેગ્નેટિક મોમેન્ટ ક્યાં હોય? એસ થી એન. એમાં આમાં વિરોધ, ચુંબકીય ક્ષેત્ર આ તો કેન્દ્ર પાસે બે ની દિશા સમાન છે, બાકી બહારના વિસ્તારમાં શું થાય? તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા ક્યાં હોય? એન થી એસ તરફનું હોય. એટલે મેગ્નેટિક મોમેન્ટ હંમેશા એસ થી એન જ હોય. એટલે યાદ રાખો, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની દિશા હંમેશા પરસ્પર વિરુદ્ધ હોય.
અને મે વિદ્યુત માટે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ની દિશા પણ પરસ્પર વિરુદ્ધ હોય. ડાયપોલ હોય તો ડાયપોલ ના નિયમો બધામાં સમાન જ લાગે. એ વિદ્યુત ડાયપોલ હતો, આ ચુંબકીય ડાયપોલ છે. આમાં પણ અક્ષ રેખા અને વિષુવ રેખા આવશે. માનો કે આ પ્રવાહ આધારિત લૂપ છે, એક ચુંબક બની ગયું, એ ચુંબકની અક્ષ રેખા અને વિષુવ રેખા આવશે. એ આપણે કાલના પીરિયડમાં વાત કરશું. કાલે આપણે વાત કરવાના છે ટોપિક તમારે ટેક્સ્ટ બુક નો છે. કયો ટોપિક છે? 10.4.10.2 લખજો. ટોપિક લખી નાખો 4.10.2. તમને ખબર પડી જોઈએ ટેક્સ્ટ બુકમાં ક્યાંથી આવે છે, અગર ભેગું નહીં થાય. કારણ કે 4.6 માંથી સીધો આ ટોપિક લીધો. હું ક્રમ પ્રમાણે એટલો ચાલ્યો જાઉં છું કે આપણે જે ક્રમમાં થિયરી ની શરૂઆત કરી એ થિયરી પેલા આપણે એક સાથે પૂરી કરી. આમાં હું છે આડાવળી કરી દીધી છે. લૂપ પેલા એ બતાવ્યું હોય, વચ્ચે બદલ, છેલ્લે બદલ, આપણે લૂપ વાળી થિયરી ને એક સાથે ભેગી કરી દીધી હોય, ખ્યાલ આવ્યો? એટલે તમારે તૈયારી માં હેલું પડે. તો હવે પછીનું ટાઇટલ 4.10.2, એમાં ટાઇટલ છે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર ગૂંચળું. એની વાત આપણે આવતા પીરિયડમાં એટલે કે કાલે કરીશું. એમાં પ્રશ્ન આ રીતે બને, બરાબર? તો એની વાત આપણે કાલે કરીશું. ત્યાં સુધીમાં તમને કોઈ ક્વેરી હોય એનું સોલ્યુશન, બરાબર, જોઈ લેજો. નો ખ્યાલ આવે તો પ્રશ્ન પૂછજો. અને મેં તમને પ્રશ્નો મોકલ્યા છે ત્રીજા પ્રકરણના, એની રવિવારે ટેસ્ટ હશે. આવતા રવિવારે, આજે સોમવાર થયો ને, એટલે આપણે આવતા શુક્ર અને શનિ એમ બે દિવસ છે એ એમસીક્યુ ના રિવિઝન માટે પીરિયડ આપીશું, બરાબર. અને આવતા રવિવારે, છતાં હું સાવલી સાહેબ વાત કરી લઈ બીજા સબ્જેક્ટ ની ટેસ્ટ છે કે નહીં, બરાબર. આવતા રવિવારે પ્રકરણ નંબર 3 ની ટેસ્ટ એમસીક્યુ વાળી, બરાબર. અને પછી પાછા આગળ હવે પછી આપણે ફરીથી દરેક ચેપ્ટર ની ટેસ્ટ માં લેખિત પણ રાખીશું. ગૌતમ રાઇઝન્ટ ગીરો તો પ્રશ્ન હતો, ચલો વિદ્યાર્થી અહીં આપણે ક્લાસ પૂરો કરીએ. તો આગળનો મુદ્દો છે એની વાત આપણે કાલે કરીશું. જય સ્વામિનારાયણ.